બોલ શ્રી કોટેશ્વર મહાદેવ કી જય. પંથેરિયા હનુમાનજી મહારાજ કી જય. શ્રી જય અંબિકા માત કી જય. પૂજ્યપાદ કોટેશ્વર ગિરિ મહારાજ કી જય. સદગુરુ શ્રી ક્ષિપ્રાગિરિ મહારાજ કી જય. મહંત શ્રી પ્રભુગીરી મહારાજ કી જય. પાપી મૈયા કી જય. પ્રેમ સે બોલીએ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. કારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ વિશ્વાધારમ સ્ફટિક સદૃશ શુભ્રવરણમ શુભાંગમ ગૌરી કાંતમ ત્રિનયનમ યોગી વિરધ્યાન ગમ્યમ વંદે શંભો ભવભય હરણ સર્વલોકેક નાથમ સર્વલોકે વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગ પન્નગભૂષણમ મૃગ વંદે પશુનામપતિ વંદે સૂર્યશશાંક વહની નયનમ વંદે મુકુંદમ પ્રિય વંદે ભક્તજનાશ્રયમ ચ વરિદમ વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં બોલ શ્રી કોટેશ્વર મહાદેવ કી જય. સરસ્તાનું કીર્તન ગાય અને કથાનો પ્રારંભ કરીએ. શિવના ભજનમાં આવજો રે ભવ ફેરો સુધારવા. શિવના ભજનમાં આવજો રે ભવ ફેરો સુધાર.
વૈના ભજન માં આવજો રે ભવ ફેરો સુધારવા રે શાને કાજે શરમાવ છો રે ભવ ફેરો સુધારવા શાને કાજે શરે માવ છો રે ભવ ફેરો સુધારવા હે શાને કાજે શર માવ છો રે ભવ ફેરો સુધારવા શાને કાજે શરે માવ છો રે ભવ ફેરો સુધારવા શિવના ભજન માં આવજો રે ભવ ફેરો સુધારવા શિવના ભજન માં આવજો રે ભવ ફેરો સુધારવા વારે જીવતને કેટલું કેવું વારે વારે જીવતને કેટલું રે કેવું તારા માથે છે તારા હરીનું દેવું તારા માથે છે તારા હરીનું દેવું વારે વારે જીવતને કેટલું કેવું વારે વારે જીવતને કેટલું રે તારા માથે છે તારા હરીનું દેવું તારા માથે છે તારા હરીનું દેવું એ થોડું 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 દેવું ચુકાવજો રે ભવ ફેરો સુધારવા થોડું થોડું દેવું ચુકાવજો રે ભવ ફેરો સુધારવા ભજન માં આવજો રે ભવ ફેરો સુધારવા શિવના ભજન માં આવજો રે ભવ ફેરો સુધારવા શાને કાજે શરમાવ છો રે ભવ ફેરો સુધારવા શાને કાજે શરમાવ છો રે ભવ ફેરો હરિ બોલ પોષીને તારું પોષણ કીધું એ નવ નવ માસ તારું જતન કીધું નવ નવ માસ તારું જતન કીધું પાળી પોષીને તારું પોષણ કીધું પાળી પોષીને તારું પોષણ ભવ ફેરો સુધારવા ઉપકાર
ભવ ફેરો સુધારવા
ધામ માં આવજો રે ભવ ફેરો સુધારવા, પંથેરિયા ધામ માં આવજો રે ભવ ફેરો સુધારવા, સાથે તેડી સૌને લાવજો રે ભવ ફેરો સુધારવા, સાથે તેડી લાવજો રે ભવ ફેરો સુધારવા, રે પંથેરિયા ધામ માં આવજો રે ભવ ફેરો સુધારવા, ધામ માં આવજો રે ભવ ફેરો સુધારવા, કોટેશ્વર મહાદેવ કી હરિયો. વસુદેવ વસુધન દેવમ કંસ ચાણૂરમર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ, ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ કોટેશ્વર મહાદેવ કી જય. જપહુ જાઈ શંકર સતનામા, હોય હૃદય તુરત બિસરામા, નમઃ શિવાય નમઃ શિવાય શિવાય નમઃ શિવાય. કોઈ નહીં શિવા સમાન પ્રિય મોરે, અસી પરતી તજઉ જની ભોરે, નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. જહી પાર કૃપાન કરહી પુરારી, સોન પાવ મુનિ ભક્તિ હમારી, નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય.
કાંકરાને રેતીમાં બદલાતા વાર નથી લાગતી, સૂર્યાસ્તને સાંજ થતા વાર નથી લાગતી, રાગ દ્વેષ કાઢી પ્રેમથી જીવન જીવી લેજો, હૃદયને બંધ થતા વાર નથી લાગતી. સરસ નાનો શેર છે. ક્યારે હૃદય બંધ પડી જાય એ આપણને ખબર નથી. સાંજની કથામાં આપણે જોતા હતા કે નારદજીના મનમાં આવેલું અભિમાન, એ ગર્ભગંજન ભગવાનનું નામ, એ ગર્ભને કાઢવા માટે, એ અભિમાનને તોડવા માટે ભગવાને જે રસ્તો કર્યો, વિશ્વમોહિની કન્યાને પરણવાની ઈચ્છા જાગૃત કરી અને એ લગ્ન કરી ન શક્યા. ભક્તનું કલ્યાણ શેમાં છે એ ભગવાનને પૂરી ખબર છે. ભગવાન એટલે કોણ? જો સૌથી નજીકમાં ભગવાનને જોવા હોય ને યુવાન ભાઈઓ, તો આપણી બા એ આપણો ભગવાન છે. આપણી બા એ આપણો ભગવાન છે. કેમ? જુઓ, બે દીકરા જમવા બેઠા હોય, સરસ નાના ગણેશ ચોથના લાડવા બનાવ્યા હોય, ચૂરમાના ગોળ નાખીને એવા મીઠા બનાવ્યા હોય, મમ્મીએ ભાખરા બનાવ્યા હોય, ભાખરા ચોળ્યા હોય, એમાં ઘી ને ગોળ ભેળ્યું હોય, એવા સરસ નાના લાડુ બનાવ્યા હોય, પછી ચિંટુ બેસી જા જમવા, તમે જુઓ, એ મોટા દીકરાને બે લાડવા આપે અને નાના દીકરાને અડધો લાડવો આપે, આમ શું કામ ભેદ કર્યો બેનો તમે? હે, નાના અડધો કેમ આપ્યો, મોટાને બે કેમ આપ્યા? કારણ કે બાને ખબર છે કે મોટો બે ખાઈ જશે અને પચાવી પણ જાણશે, પણ નાનો બે નહીં ખાઈ શકે, એટલે એ અડધો જ લાડવો બા આપશે. એમ ભગવાનને આપણને ખબર, આપણી ખબર છે કે આ કેટલી સંપત્તિ જીરવી શકે એમ છે, આ કેટલો વૈભવવાન બની શકે એમ છે, આ કેટલો વિત્તવાન બની શકે એમ છે, એટલે જ ભગવાન છે ને એ આપણી બા છે, મોટી આપણી મોટી બા છે. જેમ છોકરાની એક એક પસંદ નાપસંદ, દીકરો ભણવા જાય ને પછી બા છે ને નાસ્તો તૈયાર કરી દે, એના પપ્પાને કે આલ્યો તમે જાઓ છો ને તો જરાક આ ચેવડો જરાક અંબાઈ આવજો ને લાલાને, કાં તો કે આ ચેવડો એને બહુ ભાવે છે, ટોપરું નાખેલી સુખડી બહુ ભાવે છે. શું કામ? તો કે બાને બધી ખબર છે, પોતાના દીકરાની પોતાની દીકરીની કેવી હેબિટ છે એ બધી ખબર છે. એમ ભગવાન આપણી બા છે, સૌથી મોટી બા હોય તો એ ભગવાન છે. બાને કહેવું પડે કે મમ્મી મને જમવા દો, એમ કયો છે? બાને બધી ખબર હોય, બોલો હા, તરત જ તે હાલ તું બેસી જા, ટ્યુશનમાં જવાનું છે, હાલ તું બેસી જા, નિશાળે જવાનું છે, આલે તું સવારમાં નાસ્તો કર લે, હે તું પાછી આવીને ભૂખ્યો થશ, આલે ડબ્બો લેતો જા. બાને બધી માગ્યા વગરનું આપે એનું નામ માં. શું? માગ્યા વગરનું આપે એનું નામ માં, અને માગ્યા પછી આપે એનું નામ હશો ને તમે કોકના વિચાર કરો, માગ્યા વગર આપે એનું નામ બા, અને માગ્યા પછી આપે એનું નામ માસી. હે વડીલો યુવાનો, ભગવાન આપણી બા છે, માગ્યા વિનાનું આપણને આપતું જ રહેશે, આપણે કામ કરતા જશું. હે પ્રભુ તણુ તું કામ કરે જા, વિચાર નહીં શું થશે ગતિ, પ્રભુ તણુ તું કામ કરે જા, વિચાર નહીં શું થશે ગતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રભુ વચન બદ્ધ છે, તમે ભક્ત ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશતી, ગીતામાં પ્રભુ વચન બદ્ધ.
ભગવાનને ખબર જ છે આપણે શું જોઈએ છીએ, એ ભગવાનની પાસે માગવાનું નથી, બસ ભગવાનને આપણું સરવૈયું આપવાનું છે, હિસાબનું કાગળ બતાવવાનું છે કે પ્રભુ હું આટલા ઘરે ભાવફેરીમાં ગયેલો, હું આટલા ઘરે ભાવફેરીમાં ગયેલી, હે એક કલાક પ્રભુ સ્વાધ્યાય કેન્દ્રમાં બેઠેલી, હું મંદિરે ગયેલી અને પ્રભુને આ સેવા મેં કરેલી, પ્રભુ નોંધે છે. ભગવાન નારાયણ આજ નારદને કહે છે કે નારદ જાઓ,